हेलो नमस्कार केम छो वीटीवी ना विशेष कार्यक्रम में आपनु खूब खूब स्वागत छे। दर्शक मित्रों भजन शब्द एवो छे कि शब्द सांभळतानी साथे ज आँखोनी सामे भगवाननी प्रतिकृति उपसी आवे छे। हरी कृपा मेळववा माटे, हरी वंदना करवा माटे, भगवान ने रीझववा माटे भक्तो भजन गाय छे। आज हूँ भजन की बात एटला माटे करी रह्यो छुं कारण कि आपणी साथे आज जोड़ाया छे एक एवा भजनिक के जेमणे हजारों भजनो हजारों गरबा ने पोतानो मधुर कंठ आप्यो छे અને સાથે જ વર્લ્ડ રેકોર્ડમાં પણ પોતાનું નામ સુવર્ણ અક્ષરોથી અંકિત કરાવ્યું છે એવા પદ્મશ્રી હેમંત ચૌહાણ આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે। હેમંતભાઈ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે, કેમ છો? બસ બસ મજામાં। હેમંતભાઈ આપણે વાતચીતનો સિલસિલો શરૂ કરીએ પહેલા હું એવું ઈચ્છું છું કે તમે એક સરસ ભગવાનનું ભજન ગાઓ અને તેની સાથે આપણે શરૂઆત કરીએ। પ્રથમ પેલા સમરીએ રે સ્વામી તમને સુંઢાળા રીધિ સિદ્ધિના દાતાર મારા દેવતા રીધિ સિદ્ધિના અગવાન મારા દેવતા મેર કરો ને મહારાજ રે મેર કરો ને મહારાજ રે। ખૂબ સરસ। કોઈ પણ શુભ કાર્યની શરૂઆત પણ ભગવાન ગણેશના નામ સાથે થાય છે અને તમે પણ ભગવાન ગણપતિનું એક સરસ ભજન ગાયું। સર 42 વર્ષની જર્ની થઈ ગઈ, જી કેવી રીતે અને ક્યારે જર્નીની શરૂઆત થઈ? લગભગ તો અમારે વારસામાં મળેલું છે, મારા દાદાશ્રી, મારા પિતાશ્રી, મારા કાકાશ્રી, મારી મા અને મારી દાદીમાં બહુ સરસ ગાતા, પણ મારી વખતે થોડો અનુકૂળ સમય હતો, એ વખતે તો થોડીક રૂઢિચુસ્તતા એટલે રેડિયોમાં નહીં જવાનું, બહાર પ્રોગ્રામ નહીં કરવાના, બાકી તો બહુ સરસ મહિમા। મારો દાદા તો 100 વર્ષની ઉંમરે મેં રેકોર્ડિંગ કરેલું અને એવો સિંહ જેવો અવાજ, એટલે એક નાનપણથી જ મને આ વારસામાં ભજન મળ્યું કે જે મેં એકડો ઘૂંટતા નહોતું આવડતું ત્યારે સ્કૂલની અંદર મેં 2 ભજન ગાયેલા, એટલે આ વારસામાં મળ્યું ત્યાર પછી મને વાતાવરણ યોગ્ય મળતું ગયું। પછી મેં 7 ધોરણ સુધી અમારું ગામ જસ્તણ તાલુકાનું કુંદણી ગામ, 100 ઘરનું ગામ, નાનું એવું ગામ, અને ત્યાં ભણ્યા પછી મેં કસ્તુરબા ધામ ત્રંબા રાજકોટની બાજુમાં ત્યાં કસ્તુરબાને નજરકેદ રાખેલા અંગ્રેજોએ, એનો મોટો આશ્રમ છે અને ભણવાનું અને રહેવાનું છાત્રાલય, એમાં મેં 4 વર્ષ કર્યા, એમાં 1 વર્ષ જસ્તન કર્યું અને 3 વર્ષ મેં ત્યાં રહ્યો હતો। વહેલી સવારે 4 વાગ્યાની પ્રાર્થનામાં ગાવાનું, 11 વાગ્યાની સ્કૂલની પ્રાર્થનામાં, વળી સાંજની પ્રાર્થનામાં, વળી રાત્રિની સૂતા પહેલાની પ્રાર્થનામાં, વળી કોઈ મહેમાનો કોઈ અધિકારીઓ કોઈ પણ આવે તો તરત જ મને ગવડાવે, એટલે મને મોકળું મેદાન મળી ગયું। અને ત્યાર પછી મેં અહીંયા વિરાણી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ રાજકોટ, એમાં મેં 4 વર્ષ સુધી ભણ્યો અને એ અરસામાં એક જાહેરાત આવેલી છાપામાં કે સંગીત શીખવા માટે, એટલે મને એમ કે ભજન શીખવાડતા હશે, એટલે હું તો ગયો, એટલે ત્યારે બાબુભાઈ અંધારિયા કરીને શાસ્ત્રીય સંગીતકાર, કે પોતાની પાસે એક પણ ડિગ્રી નહોતી છતાં માસ્ટર ઓફ મ્યુઝિકની પરીક્ષા લેવા માટે સરકારે એમને નિયુક્ત કરેલા, આવા અતિ વિદ્વાન માણસ, એ જોઈ ગયા મને કે ગા, મેં ગાયું તો મને કે તું જે શીખવાયો એવું અહીં જ શીખવાડતા, તો મેં કીધું તો શું શીખવાડો, તો કે અહીંયા તો તને એમાં ઉપયોગી થાય એવું, તો કે મારે શીખવું છે, તો મને કે એક કામ કર, 7 રૂપિયા ફી છે મહિનાની, તો હમણાં નથી ભરવી તારે, અઠવાડિયું આવતું તને ન ગમે તો પછી તારી ફી બગડે નહીં, એટલા સાહેબો ભલા હતા। પછી મેં તો અઠવાડિયા પછી કીધું ભાઈ સાહેબ મારે તો શીખવું છે, તો કે તો ભલે। પછી મેં લગભગ 3 વર્ષ કર્યા, એમાં મધ્યમાં સુધીની શાસ્ત્રીય સંગીતની પરીક્ષાઓ આપી અને એ મને આમાં બહુ ઉપયોગી થયું લોકસંગીતમાં। પછી સાહેબે જ ના પાડી કે હવે હું રિટાયર્ડ થાઉં છું અને તારા ભજનની અંદર જેટલા જેટલા રાગની જરૂર પડે અને જેટલા જેટલા કમ્પોઝિશનોની ને એ ટેકનિકની એ બધી મેં તને શીખવાડી દીધી, હવે તું તારા ક્ષેત્રમાં આગળ વધ,
તું શાસ્ત્રીય સંગીતકાર થઈને મારી જેમ ભૂખ્યો મરતો નહીં મરવાનું. એટલે બધું સાહેબ એમ ક્યાં બોલો તો કે શાસ્ત્રીય સંગીતકાર ને શું પગાર હોય કે, એટલે તારા લોક સંગીત વાળાઓને તો કેટલા બધા પ્રોગ્રામો મળતા હોય. મેં કીધું સાહેબ મને તો ક્યાં હજી કોઈ બોલાવે, તો કે તને બોલાવશે, તું દારૂ નહીં પીતો અને મા બાપ ની સેવા ભૂલતો નહીં, તું તું નવરો નહીં રે એવું. ત્યારે એક મહાપુરુષ જેવા જ ગણાય, સાચી વાત છે. એમણે મને આ સલાહ આપેલી. અને ત્યાર પછી કોલેજ કરતા કરતા હરીફાઈઓમાં ભાગ લેતો. એ હરીફાઈઓની અંદર ભાગ લેવામાં રેડિયોના સાહેબો જ આવે પરીક્ષક તરીકે, તો એમાં મને પાસ કર્યો, પહેલો નંબર આપ્યો. પણ તરત જ મને કે તું રેડિયો સ્ટેશન આવ. હું તો રેડિયો સ્ટેશન ગયો એટલે મને કે ભજનના પ્રકારો ને એવું આવડે? મેં કીધું ના એવું નથી આવડતું. ભજનો આવડે? મેં કીધું હા ભજનો તો ઘણા આવડે. તો કે સાવલે આવડે? કેટલા ભજનો ગાયા છે તમે આશરે? મેં 3-4 હજાર ભજનો ગાયા, 2-3 હજાર ગરબાઓ ગાયા, બાકીના બધા છૂટક ગીતો બધું થઈને ટોટલ 9 હજાર જેટલા બધી રચનાઓ ગાય. અને એ આકાશવાણીએ પછી આપણને રેડિયોમાં મને પાસ કર્યો. અને એની અંદર પછી ગામડે ગામડે ખ્યાતિ થઈ, કારણ કે ત્યારે તો ટીવી નહોતું અને ચેનલો નહીં, ફક્ત એક જ મનોરંજન સાધન એ રેડિયો. તો એ રેડિયો સાંભળી સાંભળી તમારા કરિયરમાં રેડિયોનો ફાળો મોટો રહ્યો, રેડિયોનો મુખ્ય ફાળો. કારણ કે જો રેડિયો જ ન હોત તો રેડિયોમાં 10 વર્ષ પછી ટીવી આવ્યું, આપણે દૂરદર્શન 10 વર્ષ પછી આવ્યું. અને પછી તો એનો ફાળો બહુ વિશાળ, બધા કલાકારો અમે ડાયરો કરતા, ભીખુદાનભાઈ ગઢવી, નાનજી બાપુ મિસ્ત્રી, હાજી રમકડું, ને અમે બધા લાખાભાઈ ગઢવી ને અમે બધા પ્રોગ્રામો કર્યા હોય ને એ તો પછી એને લઈને તો અમને પ્રોગ્રામો મળવા માંડ્યા. એટલે રેડિયો, પછી દૂરદર્શન, અને પછી ચેનલો આવી. એ બધી ચેનલો આવી, એ લોકોએ અમારા બધા પ્રોગ્રામો રેકોર્ડ કર્યા. અને પછી તો દેશ ને વિદેશમાં પ્રોગ્રામો મળવા માંડ્યા. એટલે પછી તો કઈ કામમાં. તમને ક્યારે એવું લાગ્યું કે હવે લોકચાહના મળવા માંડી છે, લોક પ્રસિદ્ધિ મળવા માંડી છે? લગભગ 10 વર્ષ સુધી, 10-15 વર્ષ સુધી મહેનત કરી, ખૂબ મહેનત કરી. અને એક રામદેવ પ્રણાવે તમે પ્રણવ ભાટી હરજી, એ ભજન રાજકોટમાં રેકોર્ડિંગ થયું અને એ બહુ ચાલ્યું, ખૂબ ચાલ્યું. અને ત્યાર પછી રંગાઈ જાય રંગમાં લગભગ 5-6 વર્ષ પછી ઈ ગીત રેકોર્ડ થયું. અને એ વખતે 50-60 લાખ ઉપર કેસેટો ચાલી ગયેલી. એટલે પછી તો ગામડે ગામડે બધા ઓળખતા થઈ ગયા, ઘણા જોયેલા નહીં પણ અવાજથી ઓળખી જતા. એટલે એ આવા, પછી તો સુર મંદિર કંપની બહુ મોટી એમાં જોડાયો, તો એમાં તો ટવકો ચુંદડી ન માતાજીના બધા ગરબાની આખી સિરીજ, ચુંદડી નવરંગ બંસરી ને બધા શ્યામ ને આવી બધી અલગ અલગ અનેક પ્રકારની કેસેટો, શ્રીનાથજીની ઝાંખી ને જેટલા જેટલા મારી પાસે ભજનો હતા બધા સારી સારી ક્વોલિટીમાં રેકોર્ડિંગ થયા. અને પછી મને એમ થયું કે હવે વાંધો નથી. એટલે પછી હું નોકરી કરતો હતો આરટી ઓફિસમાં, એમાં મેં 11 વર્ષ નોકરી કરી. ત્યારે 11 વર્ષે મારો 1100 રૂપિયા પગાર હતો, 300 રૂપિયાથી શરૂ થયેલો. પણ મારે આટલું બધું જોખમ નહોતું ખેડવું, એટલે મેં 11 વર્ષ સુધી નોકરી કરી અને રાત્રે વળી છાનામાના પ્રોગ્રામ કરી આવું, વળી દિવસે પાછી નોકરી. એટલે એ થોડુંક હાર્ડ લાગતું હતું, પણ પછી આ થોડા થોડા પ્રોગ્રામો ચાલુ થઈ ગયા ને એટલે પછી મને થોડોક આત્મવિશ્વાસ વધ્યો કે હવે બહુ વાંધો નહીં આવે અને મારું ખતમ થઈ જશે કેરિયર. જો હવે નોકરી ચાલુ રાખીશ તો 8 કલાક નોકરી કરવાની અને પાછું માથેથી લેસન આપે 2 કલાકનું ઘરે, એ જુદું, એટલું ઓવરવર્ક કરવું થતું એ વખતે. એટલે પછી ગાયા પ્રોગ્રામ પછી તો મારે આરામ ન મળતો, એટલે મેં કીધું આમાં તો કેરિયર પતી જશે. એટલે પછી નોકરી છોડી અને પછી તો પૂર બહારમાં, પછી તો દિવસે સુવાનું, રાત્રે પ્રોગ્રામ. આમાં અમારી જૂની ડાયરીઓ તમને બતાવું ને તો 30 દિવસમાં 30 પ્રોગ્રામ, એક ગામ થી ધોરાજી, ધોરાજી નું કરીને પોરબંદર, પોરબંદર કરીને ભલી પાછા જામનગર ને ભલી એવી રીતે. તમે એવું ક્યારે વિચાર્યું હતું કે આટલી લોકચાહના મળશે, આટલી પ્રસિદ્ધિ મળશે? ખબર એ નહોતી કે આપણને કોણ બોલાવશે ને આટલા. હું ઘેડમાં પ્રોગ્રામમાં જતો તો
પછી મને એમ થતું કે આ બધે ગામડેમાં એક 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 પ્રોગ્રામ કરી લઈશ, પછી આ લોકો મને બોલાવશે કે નહીં બોલાવે. પછી તો આટલું બધું વિશાળ ક્ષેત્ર છે એ તો કઈ ખબર જ નહોતી. પણ ધીરે 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 સંગીત નાટક એકાડેમી, જે આપણને એકાડેમી રત્ન એવોર્ડ આપ્યો, એનો મને આમંત્રણ મળ્યું. અને ત્યાં અમે જાપાનની કમિટી બેસેલી, એટલે એ લોકોને એ વખતે જસરાજ દાદા પંડિત જસરાજજી, ભીમસેન જોશી, કિશોરી અમોલકર, કુમાર ગાંધર્વ અને પાંચમો હું, એટલે અમે, મને તો 15 મિનિટનો ટાઈમ આપેલો તો ત્રણ ભજનમાં તો ફટફટફટ પૂરા કરી નાખ્યા ત્રણ જ જણા. તો જસરાજ દાદા ઉભા થઈ ગયા સંગીત એકેડેમીના કોઠારી સાહેબને કે એ લડકી કે પાછું અર્ધો ગવાવ. એટલે પછી મેં બે ભજન ગાયા તો કમિટીને ગમી ગયો. પછી પહેલો પ્રોગ્રામ મને જાપાનનો આપ્યો, પછી એક ફ્રાન્સનો આપ્યો, પછી ગ્રીસનો આપ્યો, પછી પાછો પેરિસનો આપ્યો, અને ત્યાર પછી તો આપણા ગુજરાતી સમાજમાં બધા અમેરિકા અને કેનેડા અને યુકે અને ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ ને આફ્રિકા અને બધે દુબઈમાં લગભગ જેટલા જેટલા સારા સારા પ્રદેશો એ બધે પ્રોગ્રામો ખૂબ કર્યા. અને સાથોસાથ અમારું ગાવાનું લેસન એ એક દિવસ છોડ્યું નથી, એનું જ મેઇન રહસ્ય છે. અમે લોકો જયારે નાના હતા ને તો અમારા ઘરમાં તમારા ભજનો ઘણા સંભળાતા. જી, ત્યારે અમારા વખત એક કેબલ કનેક્શન હતું, એમાં એક ચેનલ હતી પબ્લિક ડિમાન્ડ, એમાં તમારે ફોન કરીને તમે ગીત સેટ કરી શકો તમારે જે સાંભળવું હોય. ત્યારે તમારું રંગાઈ જાને રંગમાં ઘણી વખત સેટ કરીને સાંભળેલું. જી, અને મને પોતાને પણ સંગીતનો શોખ હતો એટલે પ્રવેશિકા પૂર્ણ સુધીની પરીક્ષા તો પાસ પણ કરેલી છે. ત્યારે રંગાઈ જાને રંગમાં અમને પણ ત્યાં ખૂબ જ શીખવતા હતા. હવે જયારે પબ્લિક ડિમાન્ડમાં સાંભળેલી અને અત્યારે તમે સામે છો તો પ્રત્યક્ષ તમે સંભળાવો વધારે સારું રહેશે. સીતારામ તણા સતસંગમાં, રાધે શ્યામ તણા તુરંગમાં, રંગાઈ જાને રંગમાં, તુરંગાઈ જાને રંગમાં, આજે ભજશું કાલે ભજશું, ભજશું સીતારામ ક્યારે ભજશું રાધે શ્યામ, શ્વાસ ખૂટશે નાડી તૂટશે, પ્રાણ નહી રે તારા અંગમાં, રંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને રંગમાં. ખૂબ સરસ. ક્યારેક એવું થયું કે બસ બહુ થઈ ગયું હવે આ ક્ષેત્ર છોડી દેવું છે? ના, ક્યારેય નહીં. કારણ કે મારો વિષય જ ભક્તિ સંગીતનો છે. માનું કે પ્રોગ્રામમાં ન મળે, લોકો ન બોલાવે તો ઘરનો ગા ઘરે ગાવાનું. કારણ કે આ વિષય અંતર ના આત્માનો વિષય છે, એટલે એનો કંટાળો તો આવે તો પછી પૂરું થઈ જાય. તમારું પંખીડા હો પંખીડા પણ ખૂબ જ ફેમસ છે, હું ઈચ્છું છું કે એ પણ તમે સંભળાવો. તો પાવાગઢ વાળી પ્રગટ, વિશ્વજનની વિખ્યાત, ભક્તોના દુઃખ ભાગતી, મારી જય મહાકાલી માં. પંખીડા ઓ પંખીડા પંખીડા ઓ પંખીડા, પંખીડા રે ઉડીને જાજો પાવાગઢ રે, પંખીડા રે ઉડીને જાજો પાવાગઢ રે, મહાકાળીને જઈને કેજો ગરબે મેરે, મારી કાળકામાને જઈને કેજો ગરબે મેરે. પંખીડા ઓ પંખીડા પંખીડા ઓ પંખીડા. ખૂબ સરસ. તો દર્શક મિત્રો, હજુ આપણે હેમંતભાઈ સાથે ઘણી બધી વાતો કરવાના છે, એમના મધુર કંઠે ઘણું બધું સાંભળવાનું પણ છે, પરંતુ સમય છે એક બ્રેકનો. કીપ વોચિંગ. વેલકમ બેક દર્શક મિત્રો. દર્શક મિત્રો, આજે આપણી સાથે એવા ગાયક છે, એવા ભજનીક
કે જેમણે હજારો ભજનને કંઠ આપ્યું અને સાથે વર્લ્ડ રેકોર્ડમાં પણ નામ નોંધાવ્યું છે. ત્યારે આપણે એ વિશે પણ જાણીશું. સર, વર્લ્ડ રેકોર્ડમાં પણ તમે સુવર્ણ અક્ષરોથી તમારું નામ અંકિત કરાવ્યું છે. એ સિવાય પણ ઘણા બધા પુરસ્કારો મળ્યા છે, પદ્મશ્રી મળ્યો છે. પદ્મશ્રી મળવો એટલે બહુ જ મોટી વાત કહેવાય, એના વિશે પણ તમે થોડી વાત કરો. હા, લગભગ 8,200 ભક્તિ સોંગ મેં આપ્યા ત્યારે વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં એ વખતે એટલા કોઈના હતા નહીં. ફિલ્મોમાં ને એમાં ઘણા કદાચ ગીતોનો વધારો હોય, પણ એક જ વિષયને લગતા ભક્તિ સોંગ જ એટલા વર્લ્ડમાં કોઈના ન નીકળ્યા. એટલે એ વખતે મને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ આપ્યું. એની પહેલા રાષ્ટ્રપતિ દ્વારા એકેડમી રત્ન એવોર્ડ, કે જે 40 વર્ષ પછીની ઉંમરનાને જ મળે. એટલે 40 વર્ષની સાધના, એટલે 20 વર્ષની સાધના કરી હોય એને જ આપે. એટલે એ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી સાહેબના હસ્તક મળેલો. અને ત્યાર પછી છેલ્લે હમણાં આપણે પદ્મશ્રી એવોર્ડ થી. એટલે આ બધું સહજ બનતું ગયું છે. મેં મારું કાર્ય ચાલુ જ રાખ્યું અને જે એવોર્ડ મળતા હતા એ સ્વીકારતો ગયો અને મારું કામ ચાલુ રાખ્યું. ક્યારે મને એવું નથી થયું કે હવે મારે ગાવાનું નથી ને હવે મને એવોર્ડ મળી ગયા ને હવે આપણે બહુ મોટા કલાકાર થઈ ગયા, એવું મગજમાં કોઈ દિવસ આવ્યું જ નથી. મારે તો આ ક્ષેત્રમાં હજી જીવીએ ત્યાં સુધી, ગળું ચાલે ત્યાં સુધી આ ગાવાનું તો ચાલુ જ રાખવાનું છે. તમે જલારામ બાપાના ભજન પણ બહુ જ ગાયા છે, તો હું એવું ઈચ્છું છું કે એક સરસ જલારામ બાપાનું ભજન તમે સંભળાવો. મારી પહેલવેલી કેસેટ, મારી જિંદગીની પહેલી કેસેટ જલારામ બાપાની, એમાં અમે દાસી જેવડીના ભજનની કેસેટ બનાવી. અને એનો સમય મૂકવાનો આવે એ પહેલા જલારામ જયંતિ આવી ગઈ. એટલે જલારામ બાપાને પીડ્યા તમારા રેકોર્ડિંગ કરેલા, તો એ લોકોએ કે ભાઈ આપણે કઈ બીજું રેકોર્ડિંગ કર્યું ને એને આપણે પેલા મૂકી દઈએ. મેં કીધું સારું, જલારામ બાપાથી શરૂઆત થઈ જાય. અને જલારામ બાપાની જ કૃપા ઉતરી છે. એ જોયું જોયું જલિયાણ તમારું જું પડું રે, એ જોયું જોયું જલિયાણ તમારું જું પડું રે, ત્યાંથી વૈકુંઠ દેખાય મને ઢૂંકડું રે, ત્યાંથી વૈકુંઠ દેખાય ઘણું ઢૂંકડું રે, જોયું જોયું જલિયાણ તમારું જું પડું રે, એ જોયું જોયું જલિયાણ તમારું જું પડું રે. ખૂબ સરસ. દર્શક મિત્રો, જોયું તમે કે હેમંત સર આપણને ખૂબ જ સરસ સરસ ભજનો સંભળાવી રહ્યા છે. હજુ પણ આપણે સાંભળીશું, ઘણી બધી વાતો કરીશું, પરંતુ સમય છે એક બ્રેકનો. પરત ફરીશું એક બ્રેક બાદ. કીપ વોચિંગ.